વડોદરા જિલ્લાના પાદરા નગરમાં નવીન બનાવેલ કેકે ચોકસી ગર્લ્સ હાઈસ્કૂલનું લોકાર્પણ સાંસદ સભ્ય ગીતાબેન રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું. વડોદરા જિલ્લાના પાદરા નગરપાલિકા દ્વારા સ્વર્ણિયમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ 2017-2018 ગ્રાન્ટમાંથી પાદરા કેકે ચોકસી ગર્લ્સ હાઈસ્કૂલની નવીન બિલ્ડિંગનું બનાવવામાં આવી હતી, જેનું સાંસદ સભ્ય ગીતાબેન રાઠવાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં આવેલા ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત પુષ્પગુચ્છ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ ધારાસભ્ય દિનેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ પાદરા, નગરપાલિકા પ્રમુખ નિરાલીબેન પટેલ, ઉપપ્રમુખ સચિનભાઈ ગાંધી, કારોબારી ચેરમેન સંજયભાઈ પટેલ, નગરપાલિકા કર્મચારીઓ અને ચૂંટાયેલા સભ્યો, ભાજપ પક્ષના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ વર્ષ 2017-18 ગ્રાન્ટમાંથી લગભગ 2,61,00,000 રૂપિયાના ખર્ચે કેકે ચોકસી ગર્લ્સ હાઈસ્કૂલનું લોકાર્પણ આપણા માનનીય સાંસદ શ્રી ગીતાબેન રાઠવા, જિલ્લા ભાજપા પ્રમુખ અશ્વિનભાઈ પટેલ અને ભૂતપૂર્વ ધારાસભ્ય શ્રી નિરૂપમાના વરદ હસ્તે કરવામાં આવેલ છે, જેમાં નગરપાલિકાના સદસ્યો, ભાજપ સંગઠનના હોદ્દેદારો અને સ્કૂલનો સ્ટાફ હાજર રહેલ છે. આજરોજ પાદરા નગરમાં કેકે ચોકસી ગર્લ્સ હાઈસ્કૂલ જે 2,61,00,000 ખર્ચે બની છે એનું લોકાર્પણ અમે લોકોએ કર્યું છે. આ સ્કૂલમાં આ નગરની અને તાલુકાની દીકરીઓ અભ્યાસ કરશે અને આ પાદરા નગરમાં જે નગરપાલિકા છે એમની ખૂબ મહેનતથી અને ગુજરાત સરકારનો ખરેખર આભાર માનવો જોઈએ કે આ પાદરા નગરમાં 2,61,00,000 ખર્ચે આ સ્કૂલ બનાવી છે અને આ સ્કૂલમાં દીકરીઓ જ ભણવાની છે. જે માનનીય મોદી સાહેબની જે સૂત્ર છે, બેટી બચાવો બેટી પઢાવો, એ આ સાર્થક થવાનો છે આ સ્કૂલના લીધે. અને હું ખરેખર ગુજરાત સરકારને ખૂબ ખૂબ આભાર માનું છું, અભિનંદન આપું છું કે અમારા પાદરા નગરમાં આટલી સરસ સ્કૂલ અમને ભેટ આપી. દીર્ઘદ્રષ્ટિથી જ્યારથી તે ગુજરાતની ગાદીએ બેઠા છે તે દિવસથી બહેનો માટે ખૂબ એમને દીર્ઘદ્રષ્ટિથી દરેક કામ કરવાના ચાલુ કર્યા છે, જેવું કે સ્કૂલ, એમના મેરેજ માટે, એમની તબિયત માટે દરેકની કાળજી રાખી છે. એ જ રીતે ગુજરાત ગવર્મેન્ટે 2017-18 અંદર જે 2,61,00,000 રૂપિયા આપી અને આ જે ગર્લ્સ સ્કૂલનું ઉદ્ઘાટન કર્યું છે તે બહુ ખુશીનો મોકો છે. અને બીજું કે આજે જે બેટી પઢાઓ અને બેટી બચાવો એને આ ખાસ એ લાગુ પડે છે, કારણ કે છોકરીઓને જો ભણાવવા માટે આજથી ઘણા વર્ષો પહેલાં દરેક મા બાપને પોતાના ઘરે એક છોકરી હોય એને પોતાનો ભારો જેવી લાગતી હતી, પણ આજે એ જ છોકરીઓ પોતાના મા બાપને એટલી સારી લાગે છે કે ના, મારી બેટીએ મારું નામ સાચ્યું, મારું ઘર સાચ્યું અને મારું ગામ સાચ્યું. આજે કોઈ મા બાપ જો બીમાર હશે તો એમની બેટી 100 કિલોમીટર દૂર હશે તો પણ એ ચિંતા કરીને ઘરે આવશે, અને જો છોકરાઓ હશે બાજુના ઘરમાં રહેતા હશે તો પણ એમને એમની છોકરી જેટલી ચિંતા નહીં થતી હોય. તો નરેન્દ્રભાઈએ આ દેશની અંદર જે બીડું ઝડપ્યું છે એ ઘણું સારું છે, અને એક બેટી પડશે તો એના પોતાના પિયર અને સાચું બે ઘરને સાચવશે, એ જ નરેન્દ્રભાઈની દીર્ઘદ્રષ્ટિ છે અને એના માટે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ ભારત માતા. 2017-18 આ સ્કૂલના 2017-18 અંદર જ્યારે પ્રમુખ તરીકે પરેશભાઈ ગોધી હતા એ વખતે 2,25,00,000 રૂપિયાની આ સ્કૂલ બનાવવાનું આયોજન હતું, અને એ સ્કૂલ કદાચ એવો જમીનની મોટી કુટી હતી કે શિક્ષણ સચિવ જાત્યાના અઠવાડિયામાં આપણો પ્રોબ્લેમ સોલ્વ કર્યો તો ટાઈમ લિમિટની અંદર 2,61,00,000માં પાદરા નગરમાં એક સરસ મજાની ગર્લ્સ હાઈસ્કૂલ દિવસના ટાઈમમાં પ્રાથમિક 5-6-7 અને બપોર પછી હાઈસ્કૂલ એકાની પાદરા તાલુકાની ને નગરની છોકરીઓ અભ્યાસ કરવાની છે ત્યારે આ સ્કૂલનું લોકાર્પણ આજે આપણા સાંસદ ગીતાબેન રાઠવાના હસ્તે કરવામાં આવ્યું છે અને સર્વ આગેવાને
આજના દિને એવી શુભેચ્છા પાઠવી છે કે આ સ્કૂલ પ્રાઇવેટ સ્કૂલોની કમ્પેરિઝન ક્યારે પણ ઓછી નહીં લાગે. બધી જ ફેસિલિટી આ સ્કૂલમાં મળવાની છે. આ સ્કૂલની અંદર પ્રાઇવેટમાં મોંઘી ફી ભરી બનવું એના કરતા મારો તો આગ્રહ છે કે સરકારી સ્કૂલોમાં ભણવા વધારે, આ સ્કૂલોમાં સારું શિક્ષણ મળશે. અને આની અંદર નગર અને શહેરના અને તાલુકા આગેવાનોની પણ ફૂલ કાળજી રહેવાની હોય ત્યારે આશા રાખું છું કે આ સ્કૂલમાં વધારેમાં વધારે તાલુકાની દીકરીઓ અને નગરની દીકરીઓ ભણવા આવશે.